જજોની નિમણૂક અને ટ્રાન્સફરને લઈને સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જેમાં કેન્દ્રીય મંત્રી અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નિવેદનો પરથી આગામી દિવસોમાં જજોની નિમણૂક લઈને વિવાદ હજુ પણ ઉગ્ર બનવાની શક્યતા છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુએ કોલેજિયમ સિસ્ટમને લઈને અનેક સવાલો ઉઠાવવાની સાથે જ સરકારના પ્રતિનિધિનો તેમાં સમાવેશ કરવાની માંગણી કરી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ જજોની નિમણૂકના મામલામાં સરકારની દખલ સંવિધાનની મૂળ ભાવનાની પ્રતિકૂળ છે. જોકે કાયદા નિષ્ણાંત પદ્મવિભૂષણ ફલી નરીમને જજોનું કામ જજની નિમણૂક કરવાનું નહીં હોવાનું કહેતા સરકાર ફરી જોશમાં આવી ગઈ છે. જજોની નિમણૂકનો મુદ્દો સરકાર જે રીતે 7 વર્ષ બાદ ફરી ઉખેડી રહી છે, અને એ પણ ત્યારે જ્યારે વર્તમાન ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ કોઈના દબાવમાં નહીં આવતા આઝાદીથી નિર્ણય લઈ રહ્યા છે, તેને જોતા સરકારની વર્તણૂકને લઈને પણ પૂરા પ્રકરણમાં પણ શંકા જાય છે. બ્યુરો રિપોર્ટ, જીએસ.